ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી હવે જે 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, જે માર્ચ મહિનામાં જેણે પરીક્ષાઓ આપી છે, તો એક તો ઓલરેડી ચૂંટણીના કારણે રિઝલ્ટ મોડું પડ્યું છે અને તેમાં પણ આજે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે તો હવે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે તો હવે 10મા ધોરણનું રિઝલ્ટ ક્યારે? જી હા મિત્રો, 10મા ધોરણનું રિઝલ્ટ પણ હવે 1-2 દિવસની અંદર જ લોન્ચ થવાનું છે. કઈ તારીખે આવવાનું છે તો એ પણ હું તમને જણાવી દઉં કે ધોરણ એક આર્ટિકલ પ્રમાણે ધોરણ 10નું રિઝલ્ટ જે છે તો એ આર્ટિકલ પ્રમાણે આપણે જોઈએ તો ટૂંક સમયની અંદર, મતલબ કે 1-2 દિવસની અંદર જ ધોરણ 10નું રિઝલ્ટ પણ બહાર પડી જવાની પૂરી શક્યતાઓ છે. તો આ પ્રમાણે અહીંયા આર્ટિકલ છે અને આર્ટિકલમાં કઈ કઈ તારીખો આપેલી છે તો એ અહીંયા જોઈએ છે. આપણે જોઈ શકો છો તમે ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર અને કઈ તારીખે રિઝલ્ટ છે તો એમાં આપણે નીચે સ્ક્રોલ કરશું, બરાબર. આ નીચે સ્ક્રોલ કરશું તો આપણે બતાવશે કે કઈ તારીખે એની તારીખ છે જાહેર થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10નું પરિણામ 11 તારીખે, મતલબ કે 11/5/2024ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈ અને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે, બરાબર. હવે વેબસાઇટ દ્વારા કેવી રીતના ચેક કરવું તો એનો વિડીયો ઓલરેડી આપણે બનાવી દીધો છે. 11 તારીખે, મતલબ કે આજે 9 તારીખ થઈ છે અને કાલે 10 અને પરમ દિવસ જે છે એ 11 તારીખ થઈ છે. તો 11 તારીખે તમે સવારના 8 વાગ્યાથી તમે 10મા ધોરણનું રિઝલ્ટ ચેક કરી શકશો, જોઈ શકશો. હવે તમારે કેવી રીતે ચેક કરવું તો એને પર એ પણ હું તમને જણાવી દઉં. અહીંયા આપણે તમારે કોઈ પણ બ્રાઉઝર એક ઓપન કરી લો, બ્રાઉઝર ઓપન કરી લખો લો અને ત્યારબાદ લખો અહીંયા GSEB લખશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે. તો એને ઓપન કરી લેવાની, ઓપન કરશો એટલે તમને અહીંયા તમારા સીટ નંબર અને જે પણ કેપ્ચા કોડ હોય એ ટાઈપ કરી અને ગો કરશો એટલે તમારું જે 10મા ધોરણનું રિઝલ્ટ હશે એ આવી જશે. મિત્રો, અત્યારે આ વેબસાઇટ ઉપર એક સાથે લોડ વધારે હોય એટલા માટે ઓપન નથી થતી. એક વખત ફરી ટ્રાય કરી લઈએ ડેસ્કટોપ સાઇટ કરીને અને જો ઓપન થાય તો તમને બતાવી દઉં છું, પરંતુ ઓપન નથી થતી કારણ કે એક સાથે ઘણા બધા લોકો આ વેબસાઇટ સર્ચ કરતા હોય એટલા માટે ઓપન નથી થતી. પરંતુ આ વેબસાઇટ ઉપર જશો તો તમે ડાયરેક્ટ જે છે એ રિઝલ્ટ જોઈ શકશો. રિઝલ્ટ જે પણ આવે મિત્રો, તમારે કોઈ પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો જે છે પાસ થાય, તો અમુક લોકો એવા હોય કે એ મહેનત કરવા છતાં પણ ફેલ થઈ જાય છે. તો 10મું ધોરણ જે છે એ જ આખું સર્વસ્વ નથી હોતું, એના પછી પણ આપણી કેરિયર હોય છે, જિંદગી હોય છે. એટલા માટે પોઝિટિવ વિચારી અને જે પણ રિઝલ્ટ હોય એ સ્વીકારવું જરૂરી છે. ત્યાર પછી વોટ્સએપમાં તમારે તમારી રિઝલ્ટ ચેક કરવું હોય તો રિઝલ્ટ તમે ચેક કરી શકશો. આ નંબર તમે અહીં જોઈ શકો છો, આ એક નંબર તમને બતાવી દઉં છું, 63-57-300-971 આ નંબર છે. આ નંબર ઉપર તમારે લખવાનો છે અહીંયા તમારા જે પણ સીટ નંબર હોય એ સીટ નંબર અને સિરીઝ, એક પણ સ્પેસ છોડ્યા વગર તમે એ લખશો એટલે તમારું જે પણ રિઝલ્ટ હશે તે તમે અહીંયા જોઈ શકશો. તો 11 તારીખે સવારમાં હું તમને વિડીયો બનાવીને પણ અપલોડ કરી દઈશ મિત્રો, અને તમે પણ તમારી જાતે ચેક કરી શકશો. મિત્રો, 11 તારીખે એટલે કે 2 દિવસની હવે રાહ જોવાની છે તમારે. તો આ પ્રમાણે તમે રિઝલ્ટ ચેક કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.